નગરપાલિકા કચેરીનો ઘન કચરો ઠાલવવાના વિરોધમાં મક્તપુરના ગ્રામજનોએ આપ્યો આવેદન પત્ર. જૂનાગઢના માંગરોળ નગરપાલિકા કચરો ઠાલવવા માટે માંગરોળના મુક્તપુર ગામે કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હોવાનું નગરપાલિકાએ જણાવી મુક્તપુર ગામે કચરો ઠાલવવા જગ્યા સાફ કરવા જતા ગામ લોકોએ વિવાદ સર્જ્યો હતો અને જગ્યા સાફ કરવા ગયેલા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી મુદત માંગવામાં આવી હતી અને ચીફ ઓફિસર દ્વારા બે દિવસની મુદત પણ અપાઈ હતી. ત્યારે માંગરોળના મુક્તપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને આવેદન પત્ર આપી આ ગામે કચરો નહીં ઠાલવવા જણાવ્યું હતું અને જો અહીં કચરો નાખવામાં આવશે તો મુક્તપુર ગામના લોકો અને મુક્તપુર ગ્રામ પંચાયત ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાલ તો ગામ લોકોએ આવેદન પત્ર પાઠવીને અહીં આ ગામે કચરો ન ઠાલવવાની માગણી કરી છે અને જો આમ થાય તો ગામ લોકો દ્વારા ઉગ્ર આંદોલન પણ છેડાશે તેવા એંધાણો હાલ મળી રહ્યા છે. મુક્તપુર ગ્રામ પંચાયત તથા ગ્રામ લોકો મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા માટે આવેલા, જે માંગરોળ નગરપાલિકાનો ઘન કચરો મુક્તપુર આત્રી વિસ્તારની અંદર કલેક્ટર સાહેબે જે જગ્યા મંજૂર કરેલી છે ત્યાં કચરો નાખવા માટે થઈને બે દિવસ પહેલાં નગરપાલિકા સાફ સફાઈ માટે અને કબજો લેવા માટે આવેલા ત્યારે મુક્તપુર ગ્રામ લોકો એકદમ રોષે ભરાયેલા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે ચીફ ઓફિસર સાહેબે બે દિવસનો ટાઈમ આપેલો હતો અને અમે આવેદનપત્ર એ માટે દેવા માટે આવ્યા કે બે દિવસ પછી પણ નહીં અમે ક્યારેય પણ મુક્તપુર ગ્રામ પંચાયત તથા ગામના લોકો ક્યારેય પણ અમે ઘન કચરો ત્યાં નાખવા દેવા માટે એગ્રી છીએ નહીં અને ક્યારે થાશું પણ નહીં અને આના માટે અમે અત્યારે રજૂઆત કરેલી છે. આના માટે કોઈ પણ જાતનો વિરોધ કરવો હશે તો મુક્તપુર ગ્રામ પંચાયત તથા ગ્રામજનો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ ઉપર વિરોધ કરવા તૈયારી છે. સૌદાસ કડસા સાથે જીતુ પરમાર, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, માંગરોળ.